નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ જનરલ ટેકનિકલ માસ્ટરીમાં. તો મિત્રો, રેશન કાર્ડની ઈ કેવાયસી માટે ઘણા પ્રશ્નો આવી રહ્યા છે. મિત્રો, ઘણા પ્રશ્નો એવા હોય છે કે જે રેશન કાર્ડ ધારકોને ખબર હોતી નથી કે આનું શું સોલ્યુશન છે. તો મિત્રો, આપણે ટોટલ આજે 21 પ્રશ્નો અહીંયા આપણે PDF બનાવી છે 21 પ્રશ્નોની. તો આપણે આજના વિડીયોમાં દરેક પ્રશ્ન એક બાદ એક પ્રશ્ન જોઈશું અને કેવી રીતે એનું સોલ્યુશન છે એના વિશે પણ માહિતી મેળવીશું. તો વિડીયો લાસ્ટ સુધી જોજો, નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો સૌથી પહેલા મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક પ્રશ્ન છે ઈ KYC બાબતનો, કે ઈ KYC ની આખી પ્રોસેસ શું છે, સમજાવો. ઈ KYC વિના રાશન નહીં મળી શકે, ઈ KYC ની છેલ્લી તારીખ કઈ છે? ઓકે, તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા જોઈએ તો ઈ KYC માટે રેશન કાર્ડ અને આધાર કાર્ડ મુજબ સભ્યનું નામ, જન્મ તારીખ, સરનામું, ફોટા જે તે વ્યક્તિનું છે તેના આધારના ડેટા સાથે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખરાઈ કરવામાં આવે છે. રાશન મેળવવા માટે ઈ KYC કરાવવું જરૂરી છે. ઈ KYC બને તેટલી વહેલું કરાવવું હિતાવહ છે, જેથી આગામી સમયમાં સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે કોઈ અડચણ ઊભી થાય નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન તમે જોઈ શકો કે માય રેશન એપમાં કેટલા વર્ષના બાળકનું ઈ KYC થઈ શકે છે? તો મિત્રો, અહીંયા જવાબ છે કે આધાર કાર્ડ હોય એવા બાળકનું અહીંયા ઈ KYC થઈ શકે છે. મિત્રો, જેટલા પણ બાળકનું આધાર કાર્ડ હશે એનું માય રેશન એપ્લિકેશનમાં ઈ KYC થઈ જશે. તો અહીંયા ત્રીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. ત્રીજો પ્રશ્ન એવો હતો કે માય રેશન એપમાં ઈ KYC કરવા માટે એક રેશન કાર્ડ નંબર મોબાઈલમાં એડ કર્યા પછી બીજા રેશન કાર્ડમાં ઈ KYC થઈ શકે? તો ઘણાનો પ્રશ્ન હોય છે કે એક એપ્લિકેશનમાંથી એક જ રેશન કાર્ડનું ઈ KYC થાય છે તો બીજાનું કેવી રીતે કરવું? તો અહીંયા જવાબમાં એવું લખેલું છે કે એક રેશન કાર્ડમાં એક જ મોબાઈલ નંબર લાગુ પાડી શકાય છે. ત્યારબાદ માય રેશન એપ્લિકેશનમાં અનલિંક રેશન કાર્ડ કરી બીજું રેશન કાર્ડ એડ કરી શકાય છે. એટલે કે મિત્રો, જે માય રેશન એપ્લિકેશનમાં છે તમારે જો બીજાનું ઈ KYC કરવું હોય તો એક અનલિંકનો ઓપ્શન આવે છે અનલિંક રેશન કાર્ડનો, તો ત્યાં અનલિંક રેશન કાર્ડ પર ક્લિક કરી તમે કોઈ બીજું રેશન કાર્ડ એડ કરી દેવાનું અને ત્યારબાદ એ રેશન કાર્ડના સભ્યોને તમે ઈ KYC કરી શકશો. હવે એક ચોથો પ્રશ્ન છે કે માય રેશન એપમાં ઈ KYC કરવા માટે આધાર કાર્ડની એરર આવે તો શું કરવું? કચેરીમાં આધાર કાર્ડ અપડેટ જ હોય છે, છતાં ઈ KYC માં આધાર ઇસ્યુ આવે તો શું કરવું? તો મિત્રો, એનો જવાબ છે કે તે થોડાક સમય માટેની એરર હોય છે. તેમ છતાં જો વારંવાર આ એરર આવતી હોય તો નજીકની પુરવઠા કચેરીમાં સંપર્ક કરવાનો હોય છે. તો મિત્રો, ઘણાનું કેવું હોય છે કે આધાર કાર્ડમાં જે નંબર હોય છે એ ભૂલથી બીજા કોઈનો લિંક થઈ ગયો હોય અથવા તો ખોટો આધાર કાર્ડ નંબર લિંક થયો હોય તો આ એરર આવતી હોય છે. તો સિમ્પલી તમારે ત્યાં નજીકની પુરવઠા મામલતદાર કચેરીમાં જવાનું છે અને ત્યાં પુરવઠા ઓફિસમાં જઈ તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેવાનું છે. હવે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન છે કે માય રેશન એપમાં ઈ KYC કર્યા પછી કેટલા દિવસમાં અપડેટ થઈ શકે? તો મિત્રો, આ પ્રશ્ન ઘણી વાર પૂછવામાં આવી રહ્યો છે કે માય રેશન એપ્લિકેશનમાં આપણે ઈ KYC કરી દઈએ છીએ પરંતુ એ અપડેટ થતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો જવાબમાં કે સંબંધિત નાયબ મામલતદાર દ્વારા ઈ KYC માન્ય રાખેલ ટૂંક સમયમાં જ ઈ KYC સ્ટેટસ અપડેટ થઈ જશે, જે માય રેશન એપ્લિકેશનમાં ચકાસી શકશો. તો મિત્રો, જ્યારે તમે ઈ KYC કરો છો તો એનું જે અપ્રૂવ માટે મામલતદાર પાસે જતું હોય છે, પુરવઠા મામલતદાર પાસે, તો એ લોકો જ્યારે ત્યાંથી તમારી વિગત જોઈ અને અપ્રૂવ કરે ત્યારે તમને એક મેસેજ પણ આવી જાય છે કે તમારું જે ઈ KYC છે એ અપ્રૂવ થઈ ચૂક્યું છે. અને ત્યારબાદ બીજા ઓપ્શનમાં તમે માય રેશન એપ્લિકેશનમાં પણ ત્યાં જઈને ચેક કરી શકો છો કે તમારું KYC થયું છે કે નહીં. ઓકે, હવે મિત્રો છઠ્ઠા પ્રશ્ન પર જઈશું આપણે. તો આમાં લખેલું છે કે માય રેશન એપમાં OTP ના આવે તો શું કરવું અને નેટવર્ક એરર બતાવે તો શું કરવું? તો આ સમસ્યા પણ ઘણી વખત આવતી હોય છે. ગયા મહિને આ સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં આવતી હતી નેટવર્ક એરરની. ઓકે, તો મિત્રો અહીંયા લખેલું છે જવાબમાં કે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હશે તેના પર જ OTP આવશે. જો મોબાઈલ નંબર બદલાયો હોય તો પ્રથમ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવો. નેટવર્ક એરર બાબતે મોબાઈલનું નેટવર્ક ચકાસવાનું રહેશે. તો મિત્રો, મોબાઈલ જ્યારે નેટવર્કની એરર આવતી હોય તો તમારું જે મોબાઈલનું નેટવર્ક છે એને એરોપ્લેન મોડ એકવાર કરી દેવાનું છે. ફરીવાર તમારે એરોપ્લેન મોડ બંધ કરી અને પછી એપ્લિકેશન
ઓપન કરી અને ફરીવાર તમારે કેવાયસી કરવાનું સ્ટાર્ટ કરવાનું છે, અથવા તો રાતના સમયે એટલે કે 8 વાગ્યા પછી તમારે આ કામ કરવાનું છે, તો તમારી જે કેવાયસી છે એ સફળતાપૂર્વક થઈ જશે. કારણ કે દિવસ દરમિયાન મિત્રો ઘણી ટ્રાફિક હોય છે તો ઈ કેવાયસી નું એરર આવતી હોય છે. ઓકે, તો હવે આપણે જઈએ 7મા પ્રશ્ન તરફ. તો અહીંયા લખેલું છે કે ગ્રાહકનું ઈ કેવાયસી થઈ ગયું હોય પણ દુકાનદારને ત્યાં બતાવતું ના હોય તો રાશન મળી શકે. તો મિત્રો અહીંયા જવાબ છે કે ઈ કેવાયસી થયેલ છે કે નહીં તે માય રેશન એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ મેનુમાં જઈને ચેક કરી શકાશે. તો મિત્રો તમારે માય રેશન એપ્લિકેશનમાં ઈ કેવાયસી થઈ છે કે નહીં એનું તમે ચેક કરી શકો છો આધાર અને મોબાઈલની સ્થિતિમાં મેનુમાં જઈને. ઈ કેવાયસી ના થયેલ હોય પરંતુ રેશન કાર્ડ NFSA હોય તો રાશન મળી શકે છે. તો મિત્રો ઈ કેવાયસી જો ના થયું હોય પણ રેશન કાર્ડ NFSA હોય તો તમને રાશન મળે છે. ઈ કેવાયસી થયેલ હોય કે નહીં જો તમને અનાજ મળવાપાત્ર હોય તો દુકાનદારને તમને અનાજ આપવાનું રહે છે. તો મિત્રો ઘણા સમયથી જો તમે ઈ કેવાયસી ઘણાનું કર્યું ના હોય તો અમુક ટાઈમે તમારું જેટલા પણ સભ્યનું ઈ કેવાયસી થયેલું હશે એ સભ્યનું તમને અનાજ મળી શકે છે, અને જે સભ્યનું ઈ કેવાયસી નહીં હોય એમનું અનાજ તમને નહીં મળે. તો તમારે જોઈ લેવાનું છે તમારા જેટલા રેશન કાર્ડમાં સભ્યો હોય એ દરેક સભ્યોમાંથી જેટલા સભ્યોનું ઈ કેવાયસી થઈ ગયું હોય, દાખલા તરીકે 10 સભ્યો હોય અને 5 સભ્યનું ઈ કેવાયસી થયું હોય તો 5 સભ્યનું તમને અનાજ મળવા પાત્ર થશે. બીજા જે 5 સભ્યનું છે એ તમે જ્યારે ઈ કેવાયસી કરાવશો અને અપ્રૂવ થશે ત્યારબાદ એનું પણ અનાજ તમને મળી શકશે. હવે મિત્રો 8મો પ્રશ્ન એ હતો કે માય રેશન એપમાં ફેસ રિગાર્ડિંગ ના થતું હોય તો શું કરી શકાય. તો મિત્રો ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે આપણે ફેસ જ્યારે મેચ કરતા હોય છે ત્યારે બાયોમેટ્રિક ડોટ ડીડ નોટ મેચની એરર આવતી હોય છે, એટલે કે ફેસ મેચ ના થતું હોય. તો મિત્રો એના માટે સરકાર દ્વારા એક વેબ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તમારે નજીકના ઈ ગ્રામ કેન્દ્રમાં જઈ અથવા તો મામલતદાર કચેરીમાં જઈ ઈ કેવાયસી કરી શકો છો. તો મિત્રો જે આપણા VC છે એમને ID પાસવર્ડ આપેલા છે. તમારું જો ફેસ મેચ ના થતો હોય અને તમારી ઉંમર 10 વર્ષની ઉપર હોય તો તમે ઈ ગ્રામ કેન્દ્રમાં જઈ ત્યાં અંગૂઠો મૂકી તમારી ઈ કેવાયસી કરી શકો છો. ઓકે, ફેસ મેચ ના થતો હોય તો. અથવા તો તમારે જો આધાર કાર્ડમાં તમારો જે ફોટો છે એ ચેન્જ કરી લેવાનો છે ત્યારબાદ તમારો જે ફેસ છે એ મેચ થઈ જશે. હવે 9મો પ્રશ્ન છે કે ઈ કેવાયસીની છેલ્લી તારીખ કઈ છે. મિત્રો સરકાર દ્વારા કોઈ તારીખ આપવામાં આવી નથી હાલ. તો અહીંયા ખાલી જવાબમાં એવું લખેલું છે કે ઈ કેવાયસી બનતી ત્વરાએ કરવું જરૂરી છે. તો મિત્રો ઝડપથી બની શકે એટલી ઉતાવળ રાખવાની છે ઈ કેવાયસી કરવા માટે. કારણ કે હાલ જે ઈ કેવાયસી કરવામાં આવી રહી છે દરેક જગ્યાએ ઈ કેવાયસી કરવામાં આવી રહી છે, એ જે બાળકો છે એમની શિષ્યવૃત્તિ પણ ઈ કેવાયસી થશે તો જ મળશે. તો શિક્ષકોને પણ આ જવાબદારી આ કામગીરી સોંપવામાં આવી છે કે બનતી ત્વરાએ ઉતાવળથી જે વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓની ઈ કેવાયસી કરી શકશે. મિત્રો શિક્ષકોને પણ મોબાઈલ એપ્લિકેશન આપવામાં આવી છે PDS પ્લસ ગુજરાત એપ્લિકેશન, એમાંથી શિક્ષકો પણ બાળકોનું ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી કરી શકશે. ઓકે, હવે આપણે 10મા પ્રશ્ન તરફ જઈએ કે માય રેશન એપમાંથી ઓનલાઈન મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક કરી શકાય કે બદલી શકાય. તો અહીંયા જવાબ છે કે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લિંક બદલવા નજીકની મામલતદાર કચેરીએ જવાનું રહેશે. તો મિત્રો જો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ તમારે અલગ હોય અથવા તો લિંક કરવાનો હોય તો તમારે મામલતદાર કચેરીએ જવું પડશે, અથવા તો હાલ સરકાર દ્વારા એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે PDS પ્લસ ગુજરાત. ઓકે, PDS પ્લસ રેશન કે ગુજરાત એવી એપ્લિકેશન છે, એના દ્વારા જે નજીકના VC છે એના દ્વારા તમે જે તમારા રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક કરી શકો છો. તો તમારે સૌથી પહેલાં તો તમારા નજીકના VCAનો સંપર્ક કરી લેવાનો છે, જો ત્યાંથી બદલાઈ જતો હોય ત્યાંથી બદલી નાખવાનો છે, અને જો એમનીથી કામ ના થતું હોય તો તમારે મામલતદાર કચેરીમાં જવાનું રહેશે. હવે મિત્રો આપણે 11મો પ્રશ્ન છે કે અન્ય રેશન કાર્ડને લગતી એટલે કે ઈ કેવાયસી થી અન્ય બીજી કોઈ જે રેશન કાર્ડની લગતા પ્રશ્ન છે એના વિશે અહીંયા આપણે જવાબો લઈએ. ઓકે, તો અહીંયા પ્રશ્ન છે કે રાશન કાર્ડમાં 5 વર્ષથી નાના બાળકનું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડે, બાળક કેટલા વર્ષનું થાય પછી રાશન ચાલુ થઈ શકે, 1 વર્ષથી ઉપરના બાળકનું નામ રાશન કાર્ડમાં ઉમેરા જાય તો તેને રાશન મળી શકે.
તો મિત્રો એનો જવાબ છે કે રાશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું આધાર જરૂરી છે. એટલે કે મિત્રો જો તમારું આધાર કાર્ડ તમારી પાસે હશે તો જ રાશન કાર્ડમાં નામ ઉમેરવામાં આવશે. હાલ ઈ કેવાયસી પણ કરાવવું જરૂરી છે. રાશન કાર્ડમાં નામ દાખલ થયેલ બાળકનું રાશન ચાલુ થઈ જાય છે, ઉંમરનો કોઈ બાધ્ય નથી. એટલે કે મિત્રો રેશન કાર્ડમાં જેટલા પણ વ્યક્તિઓ હોય, એક વર્ષનું બાળક પણ હોય તો એનું પણ અનાજ તમને મળવા પાત્ર થશે. ખાલી તમારે એમનું ઈ કેવાયસી હોવું જરૂરી છે. જો ઈ કેવાયસી નહીં હોય તો એમને અનાજ નહીં મળે. જેટલા સભ્યોનું ઈ કેવાયસી હશે ઉપર મેં જણાવ્યું તેમ એટલા જ સભ્યોનું તમને અનાજ મળવા પાત્ર થશે. ઓકે. ના મિત્રો 12મો પ્રશ્ન છે કે રાશન કાર્ડમાં બીજા રાજ્યનું હોય પણ વન નેશન વન રેશન યોજના હેઠળ રાશન મેળવવા માટે પ્રોસીજર દુકાનને ત્યાં કરાવી કે મામલતદાર ઝોનલ જઈને કરાવી, તો એનો જવાબ છે કે વન રેશન કાર્ડ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ દુકાને જવાનું રહે છે. વધારાની કોઈ પણ પ્રોસીજર કરવાની રહેતી નથી. એટલે કે કોઈ પણ પ્રોસીજર કરવાની રહેતી નથી, માત્ર રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે. એટલે કે મિત્રો અન્ય જિલ્લામાંથી જો તમારે અનાજ લેવું હોય તો તમારે ત્યાં કશું કરવાનું રહેતું નથી. ખાલી તમારે રેશન કાર્ડ લઈને વન નેશન વન રેશન કાર્ડનો લાભ લેવા માટે, અનાજ લેવા માટે તમારે ફક્ત આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક જરૂરી હોવું જરૂરી છે અને ઈ કેવાયસી હોવી જરૂરી છે. પણ 13મો પ્રશ્ન છે કે રાશન કાર્ડ બીજા જિલ્લાનું હોય પણ બધા ડોક્યુમેન્ટ જ્યાં બીજા જિલ્લામાં રહેતા હોય ત્યાંના હોય અને નામ કે અટકમાં સુધારો કરાવવો હોય તો તે ક્યાં થઈ શકે, તે કઈ રીતે થઈ શકે અને કઈ કચેરીમાં જઈને થઈ શકે? ઓકે. તો રાશન કાર્ડમાં નામ કે અટકમાં સુધારો કરાવવા ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમે ઘરે બેઠા અરજી કરી શકો છો, અન્યથા જે તે જિલ્લાની તાલુકા મામલતદાર કચેરીએ જઈને અરજી કરી શકો છો. તો મિત્રો તમે ઘરે બેઠા ડિજિટલ ગુજરાત દ્વારા પણ તમારું જે રાશન કાર્ડમાં છે એમાં સુધારા વધારા કરી શકો છો, અથવા જો તમારે ઓનલાઈન ના કરવું હોય તો તમે નજીકની મામલતદાર કચેરીએ જઈ અને સુધારા વધારા કરી શકો છો. ઓકે. નાવ મિત્રો 14મો પ્રશ્ન આપણે જોઈએ કે રાશન કાર્ડમાં બીજા જિલ્લાનું હોય પણ બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરાવવું હોય ત્યારે આવકનો દાખલો કયા જિલ્લામાં કરાવવો પડે? તમારું રાશન કાર્ડ બીજા જિલ્લાનું હોય અને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરાવવું હોય તો આવકનો દાખલો તમે કોઈ પણ જગ્યાથી કઢાવી શકો છો, એમાં કોઈ બાધ્ય નથી. મિત્રો આવકનો દાખલો ઓનલાઈન હોય છે તો એ કોઈ પણ જગ્યાનો હોય તે માન્ય રહે છે. ઓકે. 15મો પ્રશ્ન કે રાશન કાર્ડ ચાલુ કરવા માટે આવકનો દાખલો રાશન કાર્ડ ધારકનો હોવો જોઈએ? રાશન કાર્ડમાં સમાવિષ્ટ સભ્યોમાં કોઈ પણ એક વ્યક્તિનો આવકનો દાખલો ચાલી શકે? તો મિત્રો રાશન કાર્ડમાં જે તમારું સમાવિષ્ટ વ્યક્તિ હોય તો જે તે વ્યક્તિનું નામ રેશન કાર્ડમાં હોવું તે વ્યક્તિનો નામના આવકનો દાખલો હોવું જરૂરી છે. તો મિત્રો તમારા રેશન કાર્ડમાં જે વ્યક્તિનું નામ હોય એ જ વ્યક્તિનો આવકનો દાખલો જોઈશે, બાકી બીજાનો નહીં ચાલે. ઓકે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે 16મો પ્રશ્ન કે ક્યારે કોઈ અજાણી વ્યક્તિના રાશન કાર્ડનો મેસેજ આપના મોબાઈલ નંબર ઉપર આવતો હોય અને તે મેસેજ કચેરીમાં ગયા વિના બંધ કરાવવો હોય તો શું કરવું? તો મિત્રો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મિત્રો એમાં એક ઓપ્શન આપવામાં આવ્યો છે અનલિંક મોબાઈલ. તો મિત્રો એ મોબાઈલમાં અનલિંક મોબાઈલમાં જવાનું છે અને એ ઓપ્શનમાં જઈ તમે ઘરે બેઠા નંબર જે હોય તે દૂર કરી શકો છો. તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાની જવાની જરૂર નથી, તમે ઓનલાઈન મોબાઈલ અનલિંક કરી શકો છો. હવે 17મો પ્રશ્ન છે કે ગુજરાતના રાશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ ગુજરાતની જ બીજી કોઈ વ્યક્તિના રાશન કાર્ડમાં લિંક થઈ ગયું હોય તો શું કરવું? ગુજરાતના જ રાશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ બીજા રાજ્યના વ્યક્તિના રેશન કાર્ડમાં લિંક થયું તો શું કરવું? ઓકે. તો મિત્રો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછવામાં આવી રહ્યો છે કે મારા રેશન કાર્ડમાં બીજાનું આધાર કાર્ડ લિંક થઈ ગયું છે અથવા તો બીજાના રેશન કાર્ડમાં મારું આધાર કાર્ડ લિંક થઈ ગયું છે. ઓકે. તો મિત્રો અહીંયા પ્રશ્નનો જવાબ એવો છે કે બીજા રાજ્યની વ્યક્તિ માય રેશન એપ્લિકેશનમાંથી દૂર કરી શકે છે. ગુજરાત રાજ્યની વ્યક્તિએ નજીકના ઝોનલ મામલતદાર કચેરીએ જઈ દૂર કરાવી શકે છે. તો મિત્રો સિમ્પલી તમારે નજીકની મામલતદાર કચેરીએ જવાનું છે, એક એપ્લિકેશન આપવી પડશે કે જે આ મારું આધાર કાર્ડ છે એ બીજાનું લિંક થઈ ગયું છે, તો તમારે તમારું જે આધાર કાર્ડ છે તે આપી દેવાનું છે. તો તમારું આધાર કાર્ડ એમાં લિંક કરી દેવામાં આવશે, ત્યારબાદ તમે ઘરે બેઠા ઈ કેવાયસી પણ કરી શકશો. હવે મિત્રો 18મો પ્રશ્ન છે કે રાશન કાર્ડમાં નામ ઉમેર્યાને 15 દિવસ થયા હોય, ઓનલાઈન જથ્થો બતાવતો હોય
તો તે વ્યક્તિને રાશન તે જ મહિને મળી શકે? મિત્રો, એનો પ્રશ્ન છે કે દર મહિની 15 તારીખે રેશન કાર્ડ અપડેટ થતા હોય છે, દર માસની 15મી તારીખે રેશન કાર્ડ થતા હોય, 15મી તારીખ બાદ એફટેક દુકાનદારના લોગિનમાં રેશન કાર્ડ દર્શાવેલા હોય છે, જેથી જે તે માસની 1થી 15 તારીખ વચ્ચે નામ ઉમેરો કરેલો હોય તો રેશન કાર્ડ એસટેકનો જથ્થો એના આધારે મળવાપાત્ર થાય છે. તો મિત્રો, જો તમે 1થી 15 તારીખમાં સુધીમાં જો નામ એડ કરાવી દીધું હોય તો તમને 15 તારીખ પછી જથ્થો મળવાપાત્ર થાય છે. પરંતુ જો 15 તારીખ પછી તમે નામ એડ કરાવતા હોય તો તમને એના અગાઉ એટલે કે એના આગલા મહિનામાં એનું અનાજ મળવાપાત્ર થશે, જે તે મહિનામાં એનું અનાજ નહીં મળે. મિત્રો, 19મો પ્રશ્ન છે કે દુકાનદારનો દુકાન ખોલવાનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો રહેશે? તો મિત્રો, દુકાન જે છે એનો સમય સવારના 7:30 થી 7:30 વાગ્યા સુધીનો હોય છે, અને દુકાનદાર ઈચ્છે તો બપોરના 12 થી 3 વાગ્યા સુધી એટલે કે 2 કલાક માટે દુકાન બંધ રાખી શકે છે. મિત્રો, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ દુકાન રાતના 8:30 વાગ્યા સુધી ખોલી શકાય છે. તો મિત્રો, દુકાનનો સમય સવારના 8:30 હોય છે અને બપોરે 12 વાગે બંધ થઈ જાય છે, ત્યારબાદ 3 વાગે ખુલે છે અને 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાય છે. ઓકે, તો મિત્રો આટલા. બીજો કોઈ આપણે એક પ્રશ્ન છે 20 નંબરનો, તો એ જોઈ લઈએ. તો અહીંયા કોઈ સ્ત્રીના છૂટાછેડા થઈ ગયા હોય અને પતિના રાશન કાર્ડમાં નામ હોય અને કમી કરાવવું હોય તો કઈ રીતે કરી શકાય? તો મિત્રો, રાશન કાર્ડમાં મામલતદાર કચેરી હસ્તક આવતું હોય ત્યાં જઈ નામ કમી કરાવવાનું ફોર્મ જરૂરી આધારિત પુરાવા આપી કમી કરાવી શકાય, અથવા તો ઓનલાઈન ડિજિટલ પોર્ટલ પરથી અરજી કરી શકાય છે. તો મિત્રો, આ રીતે તમે જો છૂટાછેડા થઈ ગયા હોય તો રાશન કાર્ડની જે નજીકની તમારી મામલતદાર કચેરી હોય અથવા તો ડિજિટલ ગુજરાત અથવા તો VCA મારફત પણ તમે આ કામ કરાવી શકો છો. હવે 21મો લાસ્ટ પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે કે NFS સાઇટ પરથી ઓનલાઈન રાશન કાર્ડ માટેની પ્રોસેસ કરી હોય તો કઈ રીતે ચેક કરી શકાય? તો મિત્રો, NFSA ની સાઇટ આપણે આપેલી છે સરકાર દ્વારા NFSA.gov.in. તો મિત્રો, આ સાઇટ ઉપર જઈ તમે જે પણ તમારી અરજી કરી છે એની વિગત અહીંયા લખી તમે અહીંયાથી ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારી જે અરજી કરી છે તમે ડિજિટલ ગુજરાત પરથી તો એ પાસ થઈ છે કે નહીં, NFSA ની સાઇટ પરથી જે ઓનલાઈન તમે અરજી કરી છે એ તમારું રેશન કાર્ડ NFSA થયું છે કે નહીં. બસ મિત્રો, થોડા આટલા પ્રશ્નો હતા રેશન કાર્ડને લગતા, તો એ પ્રશ્નના આપણે જવાબ આપવાની અહીંયા આપણે થોડી પ્રોસેસ કરી છે. તો આશા રાખું છું જે વિડીયો હતો તે તમને ગમ્યો હશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આ રીતે તમને રેશન કાર્ડના અને અન્ય ગુજરાતની દરેક યોજનાની માહિતી લેવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.